અચકના ભાજપ ઉમેદવાર સી આર પાટીલ, જેઓ આજે પોતાની દાવેદારી નોંધાવવા જઈ રહ્યા છે. ઉમેદવારી નોંધાવતા પહેલા ભવ્ય અને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં સુરતની 4 તો નવસારીની 3 વિધાનસભા બેઠકના કાર્યકર્તાઓ જોડાવાની શક્યતા છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાઈને કાર્યક્રમને ખાસ બનાવશે, ત્યારે કાર્યકર્તાઓ માટે પણ પક્ષ તરફથી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે કાર્યકર્તાઓ માટે પાણી અને છાશની વ્યવસ્થા કરવામાં આવી છે. તો બીજી તરફ ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસ જવાનો ખડે પગે રહેશે. ભવ્ય રેલીનું પ્રાંત કચેરી ખાતે સમાપન થશે. ત્યારબાદ સી આર પાટીલ ઉમેદવારી નોંધાવશે. ઉમેદવારી સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે. તો સી આર પાટીલ આજે દાવેદારી પોતાની નોંધાવવાના છે, ત્યારે ઉમેદવારી નોંધાવતા પહેલા ભવ્ય વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સંવાદદાતા શૈલેષ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે. શૈલેષ, આજે સી આર પાટીલ પોતાની દાવેદારી નોંધાવવા જઈ રહ્યા છે, રેલી જે કરવાના છે, સુરતની 4 અને નવસારીની 3 વિધાનસભા બેઠકના કાર્યકર્તાઓ જોડાય તેવી શક્યતા છે? નવસારીમાં આજે બપોરના સમયે એટલે કે વિજય મુહૂર્તમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી સંસદીય મત વિસ્તારના છેલ્લા 3 વખતના જે સાંસદ છે સી આર પાટીલ, તેઓ આજે ઉમેદવારી નોંધાવવાના છે. તેની સાથે સાથે સમગ્ર નવસારીની જે લોકસભા બેઠકની તમામ વિધાનસભા બેઠકના મોટા સંખ્યામાં મતદારો એટલે કે લગભગ 1 લાખ લોકો અહીંયા તેમના રોડ શોમાં જોડાય તેવી શક્યતા છે. સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ રોડ શો શરૂ થશે અને બપોરે વિજય મુહૂર્તમાં તેઓ ઉમેદવારી નોંધાવવાના છે. આ એક ગ્રાન્ડ ગાલા રોડ શો હશે, તેમાં ગીતા રબારી જે લોકગાયિકા છે તેમનો પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે 7-7 વિધાનસભા બેઠકમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા સમર્થકો ઉમટી પડે તેવી પૂરેપૂરી શક્યતા છે. જી ધન્યવાદ જાણકારી માટે. તો ઉમેદવારી સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેવાના છે. આજે સી આર પાટીલ પોતાની દાવેદારી નોંધાવવા પહોંચશે.